અમારા આંગણે અને મારા જીવનના સૌથી ખુશીના પ્રસંગે એકનો એક દીકરો અને એ ખૂબ જવાબદાર ડાયો એ ઈશ્વરની કૃપાથી મિકેનિકલ એન્જિનિયર થયેલો એના શુભ લગ્નનો અવસર. આપ સૌ એવી વ્યક્તિ આજ અમારા આંગણે આવ્યા છો કે જેનું મારા હૃદયમાં સ્થાન છે. મારો પરિવાર, અમારા સગાઓ, અમારા આખો વૈવાહિક પક્ષ અને જેઓ છેલ્લા 19 વર્ષથી આ સેવા સાથે જીવન સમર્પણથી જોડાયેલા છે, એટલે એ તો સવાયા સગા છે અને એનું અજોડ સ્થાન મારા હૃદયમાં છે એના આપ સૌ સાક્ષી છો. પાણીનું કામ કર્યું, 300 ગામમાં 3000 ચેકડેમો બનાવ્યા અને 15 વર્ષમાં 5000થી વધુ ગામમાં જવાનું થયું અને 2 લાખ ગાયો આપ સૌના સહયોગથી આંગણે બંધાણી છે. અને આ ધરતી ઉપર ગાયની સંસ્કૃતિના દેશમાં પોતાના પ્રદેશની ગાયનું નામ લોકોને નહોતું આવડતું, ગીર કે કાંકરેજ, અને ગાય લુપ્ત થવા આવી તો આપણે સૌએ સાથે મળી અને એક નવો કેળો કંડાયરો અને આજે ગીર ગાયની ક્રાંતિથી ગીર ગાયને રાષ્ટ્રીય અને વૈશ્વિક બહુમાન મળ્યું. 1 વર્ષ પહેલાં કાંકરેજ યાત્રા કાઢી તો તમારી જાણ માટે કે જે કાંકરેજ ગાયને કોઈ 5-7 હજાર રૂપિયા એમ લેતું નહોતું ને, એ છેલ્લે અમારે શિવજીભાઈ શાહની ગૌશાળામાંથી 1 લાખ રૂપિયામાં એક જણો ધરાર લઈ ગયો અને એક ગાય તો 1,10,000માં હમણાં એક મુસ્લિમ ગોપાલક પાસેથી એક જણો લઈ ગયો અને 2,000 રૂપિયા ઉપરનું કિલો ઘી થઈ ગયું. આ કામ કરતાં કરતાં માનવ જીવનને, ગામડાના જીવનને અને સંસ્કૃતિને ઊંડાણથી જોવાનો મને અવસર મળ્યો. ત્યારે દરેક જ્ઞાતિના, દરેક સમાજના મૂલ્યો સામે આવ્યા અને એણે મને શિક્ષણ કરતાંય મોટો બોધપાઠ આપ્યો. અમારે વેલજીભાઈ દેસાઈ, પ્રફુલભાઈ સેન્જલિયા, રામકુભાઈ ખાચર જેવા મારાથી મોટા અને આમાં જીવન સમર્પી દીધેલા સૌજીભાઈ ધોળકિયા જેવા મહામુલા માનવીઓ આમાં જોડાણા, એણે જીવન જોડ્યું અને ત્યાંથી લઈ રાજાભાઈ ગઢવી જેવા ઉમદા લોક સાહિત્યકારો, પત્રકાર, તંત્રી મિત્રો અમારે દેવેન્દ્રભાઈ આવ્યા છે, નરેન્દ્રભાઈ આવ્યા છે, ત્યાંથી લઈ દરેક વર્ગના લોકો, દરેક સમાજના લોકો, અહીંયા ગાય ચરાવનારા ભરવાડો પણ આવ્યા છે. કારણ કે એને વિશ્વાસ છે કે મોટા માણસ જેટલું જ મનસુખભાઈના હૃદયમાં અમારું સ્થાન છે. ત્યારે સમાજના દૂષણો પણ સામે આવ્યા કે ભાઈ કઈ કઈ સમસ્યાઓ સમાજમાં ઘર કરી ગયેલી છે કે વધી રહેલ છે. એમાં આહારની સમસ્યા આવી કે આખી ભારત પ્રાકૃતિક આહાર ખાતું હતું અને એમાંથી વેપાર આવ્યો. આહાર ભારતીય સંસ્કૃતિના મૂલ્યોની આપણને ખબર નથી કે અફઘાનિસ્તાનની ઓલે સીમાડેથી કંબોડિયાના સીમાડા સુધીના દેશમાં આ દેશમાં ભોજન વેચાતું નહોતું, મળતું હતું અને આખા ખંડની યાત્રા કરે ને તો એ માણા ભૂખો નહોતો રહેતો એવી આપણી સંસ્કૃતિ હતી. આ ધરતી ઉપર શિક્ષણ વેચાતું નહોતું. નાલંદા વિદ્યાપીઠમાં 1,000 વર્ષ પહેલાં 10,000 વિદ્યાર્થી ભણતા હતા અને વિના મૂલ્યે ભણતા હતા એવો પૃથ્વી ઉપરનો આ એક જ દેશ છે. આ દેશમાં
राजा थी लई अने मजूर माणस ने विना मूल्ये चिकित्सा आयुर्वेद नी सारवार मळती हती अने उतारो पण मळतो हतो અને ગાયનું દૂધ વેચાતું નહોતું એ અમૂલ્ય હતી એવી વિશ્વની એકમાત્ર સંસ્કૃતિ હોય તી ભારતીય સંસ્કૃતિ છે પણ આહારમાં વેપાર આવ્યો ફાઈવ સ્ટાર હોટલની ડીશથી લઈને કુરકુરેનું પેકેટ આવ્યું અને દૂધ ભૂલાઈ ગયું ને ચોકલેટ આવી કોઈ આપણા સગા સંબંધીને ઘરે આપણે સૂકા મેવાનું પેકેટ લઈને નથી જતા આપણે જામફળ નહીં લઈને નથી જતા પણ બાળકના દાંત છેડવી નાખનારી અને એની પ્રાણ શક્તિનો નાશ કરનારી ચોકલેટું લઈને જઈએ છીએ ને આપણે એમ માનીએ છીએ કે અમે બુદ્ધિશાળી ને સુધરેલી પ્રજા છીએ પણ આ તો અજ્ઞાનનો અંધકાર નજરે જોયો ત્યારે આ મને મારા આંગણે પ્રસંગ આવ્યો ત્યારે આ કંટક શોધનને મેં મારું કર્તવ્ય ધર્મ માન્યો અને આ આજના પ્રસંગમાં વ્યસનની મુક્તિ છે આપને ખબર છે 3000 લોકો રોજ તમાકુથી મરી જાય છે અને દારૂથી 2000 લોકો મરી જાય છે 5000 લોકો આ દેશમાં રોજ વ્યસનથી મરી જાય છે યુવા પેઢી તો આમ તગ તગતી હોય ને હાલે તો ધરતી ધ્રુજાવતી હોય અને ગામડામાં જઈ કારખાનાઓમાં જઈ અહીં બધે જુઓ આપણા કારખાનામાં કારીગરો કામ કરે છે એના શરીરની તમે હાલત કોઈ દી એના માલિક તરીકે ઊંડાણથી જોઈ છે એનામાં યૌવન જેવું છે જ નહીં જીવતી લાશો જેવો આખો સમાજ અને એમાં મનુષ્યના જીવનના અંધકારથી લઈને મને સંસ્કૃતિના રાષ્ટ્રનો અંધકાર દેખાય છે કે આવી પ્રજા આવી કંગાલ પ્રજા હું કરી દેવાની છે દેશ માટે ને સંસ્કૃતિ માટે અને એનું આચરણ ફ્લોટેક કંપનીથી થાય છે કે ફ્લોટેક કંપનીમાં વ્યસન મુક્તિનો સંકલ્પ લેવાય છે અને વ્યસન ન કરનાર કારીગરને નકર કાંઈ ફ્લોટેક ભારતની ધનવાન કંપની નથી રોટલા ખાતી કંપની છે છતાં એમાં વ્યસન ના કરતા હોય એને રાઘવજીભાઈ સરકારમાં આ વાત પહોંચાડો કે 500 રૂપિયા દર મહિને આપવામાં આવે છે ચા ન પીનારને 350 રૂપિયા આપવામાં આવે છે વ્યસન ના કરે એને 850 રૂપિયા એમ નમ મળી જાય છે વ્યસન મુક્તિના કંપનીમાં અને મહેમાનમાં દ્રઢતા છે કે નાના માણસથી લઈને ગમે મોટી વ્યક્તિ આવે તો એ કંપનીમાં વ્યસન મુક્તિનો પ્રતિબંધ છે પાણીનું ગાય હું એમ માનું છું કે ઈશ્વર મને આ ધરતી ઉપર પાણીને ગાય ને ઉગારવા માટે જ મોકલો છે પણ આ કામ કરતાં કરતાં આપને જણાવતા આનંદ થાય છે કે ઓછામાં ઓછા 20000 લોકોને વ્યસન છોડાવ્યા છે ત્યારે અમારા રામકુભાઈ છે ને એ તો આમ ઊંડાણના માણસ છે બધેથી ગુણનો ભારો બાંધી આવે અને ક્યાં ક્યાં ખામી છે ને એ શોધતા આવે એણે એક વાત કરીને એ સમગ્ર હિન્દુ પ્રજા માટે વિશેષ પટેલ સમાજ માટે લાંછનરૂપ છે આપણી 700 પેઢીએ દારૂ નહોતો જોયો અને હવે લગ્નમાં દારૂ પીવાય મેં જયરામભાઈ વાસજાડિયા આવ્યા છે મેં એને કીધું કે આ કામ તમે સમાજનું નેતૃત્વ લઈને બેઠા છો પછી ચાહે તે ખોડલધામનું હોય ચાહે તો સિદ્ધસરનું હોય ઊંઝાનું હોય કે કોઈ પણ જ્ઞાતિનું પીટી જાડેજાનું હોય ક્ષત્રિય સમાજમાં સમાજનું કામ લઈને બેઠા છે એણે સમાજને વ્યસન મુક્ત કરવો શિક્ષણનું કામ લઈને બેઠા છે એણે સમાજને વ્યસન મુક્ત કરવો ધર્મનું ક્ષેત્ર લઈને બેઠા છે એણે સમાજને વ્યસન મુક્ત કરવો એનું દાયિત્વ છે આ અમારું કામ નથી પણ મારા હૃદયમાં એક વેદના છે સાથે સાથે હું આ કરું છું ત્યારે આ પ્રસંગ સંપૂર્ણ વ્યસન મુક્ત છે અને તમે અહીંયા આવીને વ્યસન નથી કર્યું અને નિયમનું પાલન કર્યું છે તો આમાં સહયોગી થવા માટે તમને મારા વંદન છે બીજું આ પ્રસંગ ઝીરો કેમિકલ બેનો આ વાત ખાસ સમજે મીઠાઈથી મુખવાસમાં અંશ માત્ર કલર નથી કેમિકલ નથી લીંબુના ફૂલ નથી એસેન્સ નથી આજીનો મોટો જેનાથી કેન્સર થયું સાબિત થયું એ નથી નકે તમે સૂપ પીવો ને જ્યાં જ્યાં પ્રસંગમાં એ આજીનો મોટો જ ચીકણો પદાર્થ છે આજીનો મોટો છે જેનાથી કેન્સર થાય બનાવવાવાળાએ કીધું ક્યાંય જાઉં તો સૂપ ના પીતા કે એટલો એ ખતરનાક છે એનાથી આ પ્રસંગ સંપૂર્ણ મુક્ત છે અને સૌથી મોટી વાત આયુર્વેદના તજજ્ઞો ધર્મેન્દ્રભાઈને પૂછો કે મેંદો સંપૂર્ણ અખાદ્ય છે આપણે તો અસ્તિત્વ જ નથી પગ ઉપર નથી ઊભા ઢાળમાં ગબડતા પાણા જેવું ધનવાન માણસનું ભણેલા માણસનું જીવન છે એ એવું નિવેદન કરે બધાને મેંદો છે ને તો એ કે આપણે રાખવો પડશે ને કે એમ હે તો એ માણસ પોતાના પગ ઉપર ઊભો છે ઢાળમાં ગબડતો પાણો છે હે એને ખબર નથી પડતી
એનામાં નિર્ણય શક્તિ નથી, ક્યાં હાનિકારક, મારે નથી રાખવું. અમને ગૌરવ છે કે શહેરમાં એક ઉદ્યોગપતિની આ પહેલો આ પ્રસંગ છે કે આમાં એક ગ્રામ મેંદો નથી વાપર્યો, અને છતાંય જુઓ આમાં ભોજનમાં શું ખામી રહી ગઈ છે. હે, તો આપણે એમ કે મેંદા વિના પ્રસંગ ના થાય. એટલે આ પ્રસંગ સંપૂર્ણ કેમિકલ મુક્ત છે, સંપૂર્ણ મેંદા મુક્ત છે, અને એલ્યુમિનિયમ મુક્ત છે. એલ્યુમિનિયમ કેમિકલ કરતાં ખરાબ છે. શ્રી કેટર્સવાળા, હું કહું તમે સ્ટીલના તપેલા લઈ લ્યો. 10 વર્ષ પહેલાં મેં વાંચ્યું કે એલ્યુમિનિયમથી કિડની અને આખું ચેતાતંત્ર અને મગજને ભયાનક હાનિ થાય. તરત જ બીજે જ દિવસે ઘરમાં એલ્યુમિનિયમના 2-3 વાસણને કુકર હતા ને એને ચેપીને ભંગારમાં દઈ દીધા. અને એલ્યુમિનિયમમાં મેં ઘરે નથી રાંધતા, ફેક્ટરીમાં નથી રાંધતા. અને અમને ગૌરવ છે કે આ સુવાગિયા પરિવારના આંગણે છે ને એલ્યુમિનિયમ વગર સ્ટીલના વાસણ કિશોરભાઈ 2 લાખ રૂપિયાના તપેલાને ચાક અલા ચોકાન બધું લાવ્યા. એણે પણ એવો સાથ આપ્યો તો આપણે કિશોરભાઈને એકવાર વધાવી લઈએ. અને આવું સાત્વિક ભોજન વિચારને સમર્થન, નહીંતર ભાઈએ ના આપી શકે ને દીકરોય ના આપી શકે કે મારે તમારી ત્યાં પ્રસંગ કરી બતાવવો છે. ને તમે જુઓ, ખેડૂતોએ આવીને ઢોહાન લાડવા બનાવ્યા, અમરેલી જિલ્લાના ખેડૂતોએ ભરેલ રીંગણાનું શાક કર્યું, ગોંડલના ખેડૂતોએ લાડવાને વરાળિયું બનાવ્યું, અને બધી જ આ સ્વાદિષ્ટ રસોઈ કિશોરભાઈ શ્રી કેટર્સવાળાએ બનાવી છે. એટલે એને આપણે તાલીઓથી વધાવી દઈ કે આપણે આ મૂલ્યને ઊભું કરવામાં માણસનો સાથ મળ્યો છે. એટલે આ પ્રસંગ એલ્યુમિનિયમ મુક્ત છે. પછી કોલ્ડ ડ્રિંક્સ મુક્ત છે. કોલ્ડ ડ્રિંક્સમાં અનેક વખત ઝેર પકડાણું તો આપણે કેવી માં છીએ, કેવા યજમાન છીએ કે મહેમાનને એ ઝેરી પીણા પાઈ છે અને માં પોતાના બાળકને કોલ્ડ ડ્રિંક્સ પાઈ છે. મારે હૃદયપૂર્વક કહું છું કે એ માં ઝેર પાય છે, ઝેર. ત્યારે અમારા ઘર, અમારી ફેક્ટરી ફ્લોટેક, એમાં કોલ્ડ ડ્રિંક્સનો પ્રતિબંધ છે. અને ફેક્ટરીમાં દારૂ પીવાય, હે, લગ્ન પ્રસંગમાં દારૂ પીવાય. વડોદરામાં ઉજળિયાત વર્ગ કે ઘરમાં લસણ ડુંગળી ના ખાય, ઘણી વખત બટેટા ના ખાવાનો દાવો કરતા હોય, અને ઇંગ્લિશ મીડિયમમાં ભણેલી 136 બેનું દીકરીઓ દારૂ પીતા પકડાય. હું મારા હૃદયપૂર્વક કહું છું કે આ બધીને આપણે રોકી લઈએ, નહીતર 10 વર્ષ પછી તમામ હિન્દુ ધર્મની સ્ત્રી દારૂ પીતી થઈ જશે, જો આ બધીને રોકવામાં નહીં આવે તો. આ તમે સમજી લ્યો કે આ બધી આપણા બાળને ટકોરા મારે છે કે એકદમ વાણિયન દીકરીને લગ્ન, પટેલનું ફાર્મ, હે, ત્યાં કેવો કયો વર્ગ ભેગો થયો હોય. અને 136 મીડિયમ ઇંગ્લિશમાં ભણેલી, શિક્ષણ મેં કીધું જેરમભાઈ વાંસજાડિયાને કે આપણી અભણ માં આયું ગામડે ગામડે હતી, એને ખાનગીમાં કોઈ 1 ચમચી દારૂ બતાવીને એમ કહે કે આ ચાક તને 10 તોલા હોનાનો હાર લઈ દેવો છે, ગારાના મકાનમાં રહેશો, તો આપણા આત્માને પૂછો કે આપણી માં કે આપણી બેન દીકરી, આપણા ગામની કોઈ બેન દીકરી દારૂને હામે જુએ, અને એને બદલે આ ભણેલીનું હામેથી સમર્પણ છે કે લાવો આવવા દો બોટલ. હે, ત્યારે પરંપરાના સંસ્કાર આ શિક્ષણમાં વયા ગયા છે કે આપણે દાવો કરતા તક દીકરીને ભણાવવી જોઈએ કે તો એ સંસ્કારી થાય. આખા સમાજ માટે, શિક્ષણ જગત માટે અને ધર્મ માટે યક્ષ પ્રશ્ન છે કે ભણતરથી ગામડામાં કયો ખેડૂતનો દીકરો દારૂ પીતો હતો, કેણે દારૂ જોયો હતો, અને હવે આ દૂષણ વધે છે. હે, ત્યારે આપણે આત્મમંથન કરવાની જરૂર છે. એના ઉદાહરણ આપું. સાબુદ્દીન સાહેબે મને કીધું હતું, મારી દીકરીને લગ્નમાં એને તેડાવ્યા ત્યારે એ પ્રસંગ આ પ્રમાણેનો જ હતો. એ કે મોહમ્મદ પેગંબર જીવતા હતા ને મદીનામાં, આજે અહીંયા પાંખી વસ્તી છે, 1400 વર્ષ પહેલાં કેવડી વસ્તી હોય, હાવ પાંખી વસ્તી. અને તે દી એણે ડાયરામાં એક સરદાર હતો હુસેન કરીને, એને પૂછ્યું આમ ખડું શરીરમાં, રામકુભાઈ જેવો હશે, નીડર, એમ થયું કે આ બધા કે હું એકવાર રોયો, કોઈક હું 2 વાર રોયો, મારા જીવન કોઈક હું ઘણી વાર રોયો, આ પ્રસંગે રોયો. પછી એને એમ કીધું કે લા હારું તું કોઈ દી રોયો છો, તો કે હા હું મારા જીવનમાં એકવાર રડ્યો હતો. તો કે દી તો ત્યાં એ આરબ પ્રજા પાણીની જેમ દારૂ પીતી અને દારૂ પીને સ્ત્રીઓને ઢોર માર મારતી, અને એ અમારે ભણવામાં આવતું. તમે વિચાર કરો કે ક્યાં અરબસ્તાન અને ગુજરાતીની પુસ્તકમાં છપાય સ્ત્રીઓને મધ્ય એશિયાની પ્રજા ઢોર માર મારતી હતી, કેવો જુલમ હશે. અને એના હિસાબે આરબો દીકરી 4 વર્ષની થાય ને તે રણમાં વહેલી પરોઢે જઈને દાટી દેતા,
આપણે જેમ દીકરીઓને વિધર્મીઓ ઉપાડી જતા હતી, દૂધ પીતી કરવાની પ્રથા આવી હતી. બાકી ભારતીય સંસ્કૃતિમાં કોઈ દીકરીને દૂધ પીતી ના કરે અને એના વારસદાર તરીકે આપણે ગર્ભપાત ના કરાવવો જોઈએ. ત્યારે અહીંયા અરબો દીકરીને દાટી દેતા હતા કે દીકરી પરણશે, સાસરે જશે, અને આપણી આ ફૂલ જેવી દીકરીનો ઘરવાળો લાકડીથી કે પગથી કે જોડાથી ઢોર માર મારશે. ત્યારે હારુને એમ કીધું કે અમારે એક બહુ રૂપાળી દીકરી હતી, 4 વર્ષની થઈને બહુ બોલકી હતી. અમારી બે માણા હારે એવી વાતો કરે આખો દી, અમને બહુ વાલી હતી. પછી બે માણસે નિર્ણય કર્યો કે આને જીવાડવી કે અલ્લાને પ્યારી કરી દેવી. પછી બેયને એમ થયું કે આવી ફૂલ જેવી દીકરી સાસરે જશે ને માર ખાશે, એના કરતાં આને અલ્લાને પ્યારી કરી દઈએ. અને પછી કે અમારે એવી પ્રથા સાબુદ્દીન સાહેબ કે એને આગલે દિવસે એમ કે તને કાલ મામાને ઘેરે તેડી જશું અને એને સારું ખવડાવે, અને બીજે દિવસે ગામ જાગી પહેલાંનો બાપ એને ખંભે બેહાડી અને રણમાં એકલો લઈ જાય, નવા કપડાં પહેરાવે, એકાદું રમકડા જેવી વસ્તુ હાથમાં આપે. એટલે હારું કે હું મારી દીકરીને એવી રીતે લઈ અને રણમાં લઈ જાઉં, એ કાલું કાલું બોલે માથે. અને એને ડાંટવા હું ખાડો કરતો હતો, અને એ ખાડો કરતો હતો ને તો ખાડો ઊંડો થઈ ગયો. પછી હું અંદર ઉતરીને ખાડો કરીને આમ પાવડે પાવડે રેતી કાઢતો હતો, એમાં એક પાવડાની ધૂળની ઝાપટ મારી દાઢી ઉપર પડી, અને એ કાલું કાલું બોલતી દીકરી મારી વાતો કરતી હતી ને એનાથી સહન ના થયું, અને એના હાથથી એણે ધૂળ ખંખેરી કે અબા તારી દાઢીમાં એ કે ધૂળ પડી. અને એ કે તઈ મારી આંખમાંથી ચોધાર આંસુ વહી ગયા કે મારી દાઢીમાં ધૂળ પડે એ દીકરીને માન્ય નથી, એની વેદના થાય છે, એને હું દાટી દેવા આવ્યો છું. અને ત્યારે એ હારૂન ફરીને ત્યાં રોયો અને મોહમ્મદ પેગંબરે કીધું કે આ દીકરીને એટલે દાટી દઈ છે ને કે આપણે દારૂ પીએ છીએ એટલે દાટી દેવી પડે છે ને, તો આજથી દારૂ હરામ કરો. અને તે દીનો એ ડાયરો, આજે ડાયરામાં 25-50 માણસોથી વધુ બેઠા નથી હોતા. તો આજથી 1450 વર્ષ પહેલાં એ અરબસ્તાનનો એ મોહમ્મદ પેગંબરની હાજરીમાં ડાયરો દારૂ હરામ કરે છે. એ 5-25 માણસોએ લીધેલો સંકલ્પ કેવું પરિણામ લાવે છે કે આખા મદીનામાંથી લોકોએ ઘરમાંથી દારૂ ઢોળી નાખ્યો. અને એ હદીસમાં લખેલું છે કે તે દી મદીનાની બજારમાં રીતસર ધોર્યો આવેલો હતો દારૂનો, અને એ 5-25 માણસોના સંકલ્પના હિસાબે આજે આખી પૃથ્વી ઉપર 150 કરોડ મુસ્લિમો છે, એમાંથી 90% મુસ્લિમો દારૂ મુક્ત છે. એની શરૂઆત 25 માણસો કરે છે. હે કે 5-25 માણસોનો સંકલ્પ શું પરિણામ લાવી શકે એનું ઉદાહરણ આ મુસ્લિમ સમાજ છે. ત્યારે આ પ્રસંગને અમારા પરિવારને અમારી ફ્લોટેક કંપનીને વ્યસન મુક્ત કરી અને ઈ અરબસ્તાનના ડાયરા જેવું વાસ્તવિક ઉદાહરણ સમાજને અમે પૂરું પાડ્યું છે. અને જો તમે આમાં જોડાઈ જાઓ તો એમાં કોઈ સંદેહ નથી કે એક વખત આખી ભારતીય સંસ્કૃતિ છે ને એ દારૂ મુક્ત થઈ જાય, અને મોટા ભાગના 99% લોકોને આપણે તમાકુથી પણ મુક્ત કરી શકીએ, એમાં કોઈ સંદેહ નથી. જો આપણા આપણા સંકલ્પમાં બળ હોય તો આ શક્ય છે, અને એની આજે એક શરૂઆત છે. વ્યસનનો જન્મ એ માનવ મનની વિકૃતિનું સર્જન છે. આપણા પૂર્વજોને લાગ્યું કે એનાથી આરોગ્ય, પરિવાર, સંસાર અને નૈતિક મૂલ્યનો વિનાશ છે, એથી જગતમાં સર્વપ્રથમ શરાબ ન પીવો એવી આજ્ઞા એ વૈદિક સંસ્કૃતિએ કરેલી છે. અને પરંપરાગત આપણા ઋષિઓ સમગ્ર ભૂખંડમાં ફરીને રાજાથી લઈને પ્રજાને શરાબ ન પીવાની પ્રેરણા આપતા હતા, એટલે સમગ્ર જગતને શરાબ ન પીવો અને એ અધર્મ છે, જીવનની હાનિ છે, વિનાશ છે, એવું જ્ઞાન અને એવી આજ્ઞા જો કોઈએ કરી હોય તો એ ભારતીય સંસ્કૃતિએ કરી છે. આ પ્રસંગે આ પ્રસંગ ગાયના ઘીથી ઉજવો છે. એ આમે અમારી ફ્લોટેક સબમર્સિબલ કંપનીમાં અને અમારા પરિવારમાં જ્યારથી ગાયનું અભિયાન ઉપાડ્યું છે ત્યારથી અમારા તમામ પ્રસંગ દેશી ગાયના દૂધ ઘીથી કરીએ છીએ, કે એ અમારું આચરણ છે અને સમાજને વાસ્તવિક પ્રેરણા છે. ત્યારે આજે મારે લોકોને કહેવું છે કે આજે ગામડામાં 5 લાખથી 25 લાખમાં લગ્ન થાય છે, અને શહેરમાં તો 25 લાખથી 5 કરોડમાં ને એથી પણ વધુ ખર્ચથી લગ્ન થાય છે, ત્યારે એમાં આપણે ગાયનું ઘી ના વાપરી શકીએ? બજારનું ભેળસેળિયું ઝેર જેવો આહાર ખવડાવવો એ પણ એક માનવી અપરાધ છે. ત્યારે મારી લોકોને અપીલ છે કે આપણો કોઈ પણ સામાજિક પ્રસંગ હોય
લગ્ન હોય, કાંઈ પણ નાનો મોટો પ્રસંગ હોય, એને આપણે ગાયના ઘીથી ઉજવશું તો સાચી ગૌરક્ષા થશે, ગોપાલક અને કિસાનો આબાદ થશે, અને આપણા સ્વજનોનું, આપણા પરિવારનું, લોકોનું આરોગ્ય સુધરશે. એટલે આમાં સર્વ મંગલ છે. તો તમામ પ્રસંગોમાં ભારતીય પ્રજા તરીકે, ગૌ પાલક પ્રજા તરીકે અને આર્ય સંસ્કૃતિ તરીકે આપણે ગાયના ઘી, દૂધ ઘી વાપરીએ. એ જ રીતે ધર્મક્ષેત્રમાં સત્યનારાયણથી કથા સુધીના પ્રસંગોમાં, એના રસોડામાં, એના પ્રસાદમાં, રોજ મંદિરમાં ભગવાનને ધરાવતા ભોગમાં જો દેશી ગાયના દૂધ ઘી વપરાય ને તો સમગ્ર દેશમાંથી ગૌરક્ષાની સમસ્યા હલ થઈ શકાય. બહુ દુઃખ સાથે કહેવું પડે કે આપણે ગાય બચાવની વાતો કરીએ છીએ પણ આચરણથી બહુ દૂર છીએ. ત્યારે અમારા આચરણથી અને આજના આ પ્રસંગથી મારે લોકોને આવાહન, અપીલ અને પ્રાર્થના છે કે આપણે આપણા તમામ પ્રસંગો ગાયના દૂધ ઘીથી ઉજવીએ, ચાહે તે સામાજિક પ્રસંગ હોય કે ધાર્મિક પ્રસંગ હોય. તમામ ભારતના સાધુ સંતો અને ધર્મસ્થાનોને મારી પ્રાર્થના છે કે આપ ગાયના દૂધ ઘી પ્રસાદમાં, ભોજનમાં, કથામાં, સમયામાં અપનાવી લ્યો તો ભારતમાં નિશ્ચિતપણે આપણે ગૌરક્ષા સફળ થાય. એ જ રીતે આજના પ્રસંગે મારા દીકરાના લગ્ન થઈ રહ્યા છે, ત્યારે મારા દીકરાને પુત્રવધૂના માધ્યમથી મારે દેશને એક મારા અનુભવના નિચોડરૂપ સંદેશો દેવો છે. જળક્રાંતિની 1999માં ઝામકાથી શરૂઆત કરી, પછી ગીર ગાયનું અભિયાનની શરૂઆત કરી, અને આ કાર્ય માટે મારે ભારતના 5000 ગામોમાં સેંકડો શહેરોમાં જવાનું થયું. ત્યારે માનવ જીવનને, માનવ આરોગ્યને ઊંડાણથી જોવાનો મને અવસર મળ્યો. ત્યારે સામાજિક સત્તથ્યો પણ બહાર આવ્યા અને એના સારરૂપ નવી પેઢીને 3 વાત મારે સંદેશા આપવા છે. પહેલું કે પ્રાકૃતિક રીતે કોઈ પણ કન્યાને 16 વર્ષે યુવાની આવી જાય છે. એટલે આપણા તમામ ભાષામાં, ગીતમાં 16 વર્ષની સુંદરીની વ્યાખ્યા છે, ક્યાંય 17ની 15ની નથી. પુરુષને 21 વર્ષે પૂર્ણ યૌવનની પ્રાપ્તિ થાય છે. ભણતરનો યુગ છે, ભણવું પડે, ઉદ્યોગોનો જમાનો છે. પહેલું પરમ સત્ય જીવન છે, પહેલું પરમ સત્ય યૌવન છે. તો ત્યારે દીકરીના માનસિક પરિપક્વતા ગણીએ તો પણ 18 વર્ષે પૂર્ણ યૌવન અવશ્ય એને ગણી જ શકાય. તો એના પછી મહત્તમ 5 વર્ષમાં દીકરીના લગ્ન થઈ જાય અને દીકરાના 21 વર્ષ પછી 5 વર્ષમાં લગ્ન થઈ જાય તો એ પ્રકૃતિ ધર્મનું, ઈશ્વરના કાયદાનું સચોટ આચરણ છે. મારે નવી પેઢીને કહેવું છે કે રાજાને પણ એક વખત યૌવન આવી ગયા પછી જો વયું જાય તો એ પછી આખા રાજ વેચવાથી પણ એ ફરીને પ્રાપ્ત થતું નથી. ત્યારે યૌવનની શું કિંમત છે એનું મૂલ્ય સમજી યોગ્ય ઉંમરે લગ્ન કરવા, એમાં મહત્તમ જીવન પ્રાપ્તિ અને એ પ્રકૃતિ ધર્મ છે. એ જ રીતે 30 વર્ષ સુધીમાં 2 સંતાન થઈ જવા જોઈએ જેથી એ સંતાનો પાછા ભણી અને ઉદ્યોગ ધંધાની જવાબદારી સંભાળે. ત્યારે માતા પિતાએ એની સાથે ઓછામાં ઓછા 5-10 વર્ષ કામ કરવું પડે છે. ત્યારે સંતાનો ઉદ્યોગમાં અનુભવી થાય છે, એ વ્યસનથી કે બીજા કોઈ ખોટા માર્ગે ના ચડી જાય અને એ સામાજિક રીતે, સાંસારિક રીતે બધી રીતે પરિપક્વ બને છે. ત્યારે કોઈ પણ દંપતીને 60 વર્ષ તો પણ જવાબદારીથી પુરુષાર્થ કરવો પડશે. એટલે એ પણ એટલું સત્ય છે કે 30 વર્ષ સુધીમાં જો 2 સંતાન થઈ જાય તો આખી આ સંસારની જે ચક્ર છે એ સુવ્યવસ્થિત અને સંતુલિત એને ચલાવી શકાય અને સંતાનોનું માતા પિતાની જ નિગરાનીમાં શ્રેષ્ઠ રીતે ઉદ્યોગથી, સમાજથી, સંસારથી ઘડતર કરી શકાય. અને આજે કામચોરી, સ્વાર્થ વૃત્તિમાં પહેલું સંતાન જો દીકરો આવી જાય તો હવે દીકરી નથી જોતી. ત્યારે ઈ જ્યારે સર્વત્ર જોઈ છે તો હૃદયને આઘાત લાગે છે કે ધર્મની વાતો કરનારી પ્રજા, હવેલીએ જનારી પ્રજા, 1100 કરનારી પ્રજાને દીકરી નથી જોતી. બીજા સંતાનનું કામ નથી કરવું, એક બીજા સંતાનની જવાબદારી નથી ઉઠાવવી. તમે ઇતિહાસ ઉપર નજર કરો કે શિવાજી એની માતાનું કેટલામું સંતાન છે, રવીન્દ્રનાથ ટાગોર હોય, વિવેકાનંદ હોય, ગાંધીજી હોય, સરદાર પટેલ હોય, મહારાણા પ્રતાપ હોય, પાંડવો હોય, શ્રીકૃષ્ણ હોય, તો એની માતાનું કેટલામું સંતાન છે. અને એક સંતાનથી ઉપર જે સ્ત્રી જવાબદારી ઉઠાવવા સંમત ન હોય એ કેવી રીતે અપેક્ષા રાખી શકે કે મારો દીકરો એક છે મહાપુરુષ થાય, એ સંભવ જ નથી. એક સંતાન બહુ જ ચિંતનને અંતે કહું છું કે કુળઘાત, સંસ્કૃતિઘાત અને રાષ્ટ્રઘાતનો ઈશ્વર માફ ના કરે ને એવો અપરાધ છે.
અપવાદરૂપ કોઈ દંપતીની એક સંતાન હોય પછી કોઈ શારીરિક ખામીથી ના થઈ શકે એ વાત જુદી છે, પણ દીકરી નથી જોતી, બીજા સંતાનની જવાબદારી નથી ઉઠાવવી, એ પ્રજા પોતાના ખંભેથી પોતાની કુળનો સંસ્કૃતિનો અને રાષ્ટ્રની જવાબદારીને પણ ફેંકી દેનારી છે. દંપતી પોતે બે અસ્તિત્વ કુદરતે એને સર્જન કર્યા, જો એને બે સંતાન થાય તો એ આ ધરતી ઉપર બીજા બે અસ્તિત્વનું શ્રેષ્ઠ સર્જન કરીને મૂકતા જાય છે. ત્યારે એણે નથી આ દેશ ઉપર કે પ્રકૃતિ ઉપર નથી બોજ વધાર્યો કે નથી એના ઘાત એના વિનાશનું એને પાપ લીધું. એટલે વર્તમાન યુગમાં બે સંતાન અવશ્ય દરેક દંપતીને હોવા જોઈએ, એ એક વાસ્તવિક સત્ય છે અને એમાં જ કુળ સંસ્કૃતિ અને રાષ્ટ્રની શાશ્વત સુરક્ષાને આબાદી છે. એમાં ઇતિહાસ ઉપર નજર કરવામાં આવે તો જેને એક કરતાં વધારે દીકરાઓ હતા ને, એ રાજ, એ ઔદ્યોગિક ગૃહ, આખી પેઢી એનો વધારે વિકાસ થયો છે. મારી સાથે મારા જ ઉંમરના કે એની આગળની પેઢીમાં અમે જોઈએ છીએ તો જે બબે ચાર ચાર ભાઈઓ હતા એ એક ભાઈ એના કરતાં એનો વિકાસ વધુ છે, એની સુરક્ષા વધુ છે. એટલે જેની પાસે ખૂબ સંપત્તિ છે એને તો એક કરતાં વધુ દીકરા હોય એમાં જ એની સત્તાની, સંપત્તિનું, ઉદ્યોગિક સામ્રાજ્યની સુરક્ષા છે. આ મારા અનુભવનો નિચોડ છે, એ હું આજના પ્રસંગે નવી પેઢીને એક આચરણ રૂપે અમલમાં લેવા આવાહન કરું છું. આજે પશ્ચિમી પદ્ધતિના ભણતરના પાગલપનમાં રસોઈ કળાની જે ઉપેક્ષા થઈ રહી છે એ વ્યક્તિ, પરિવાર અને સંસ્કૃતિના દેશ માટે ઘાતક છે. સર્ટિફિકેટોને આપણે જ્ઞાન માની બેઠા છીએ. મારી દ્રષ્ટિએ અજ્ઞાનતાનો અંધકાર છે. જીવન સર્ટિફિકેટથી નથી જીવાતું. ભૂખ લાગી ત્યારે સર્ટિફિકેટ ચાવીને ખાવાથી પેટ નથી ભરાતું. માહિતી જ્ઞાન ના હોય, અક્ષર જ્ઞાન ના હોય, ઘરમાં જાજુ ધન ના હોય અને ધર્મનું જ્ઞાન ના હોય તો જીવી શકાય છે, પણ આહાર વિના મનુષ્ય જીવી ના શકે. એથી અક્ષર જ્ઞાન, માહિતી જ્ઞાન, સાંપ્રદાયિક જ્ઞાન કરતાં કરોડ ગણું મૂલ્યવાન આહાર જ્ઞાન અને આરોગ્ય રક્ષા જ્ઞાન છે. નવી પેઢીને જીવનની સુખાકારી માટે આપવું એ માતા પિતાનો સૌથી પાયાનો ધર્મ છે. આજે ભણતરના પાગલપનમાં દીકરીઓને જુવાર, બાજરી, મકાઈના રોટલા ના આવડે, ગાય દોતા ના આવડે, પરંપરાગત ચૂરમાના લાડુ, લાપસી, કઢી બનાવતા ના આવડે, વિવિધ પ્રકારના શાક બનાવતા ના આવડે, એને આપણે આધુનિકતા માનીને બેઠા છીએ અને બજારનું ખાવાને આપણે આધુનિકતા માનીને બેઠા છીએ, ત્યારે એ આરોગ્ય ઘાતક અને અજ્ઞાનતાનો અંધકાર છે. જો આપણે નવી પેઢીને આરોગ્ય આહાર જ્ઞાન નહીં આપીએ, રસોઈ કળાનું જ્ઞાન નહીં આપીએ તો હવે પછીની પેઢીને બજારની વસ્તુ ખાવાનો કપરા દિવસો આવશે અને એ બધો રોગ કરનારો સ્વાદવિહીન પદાર્થો 4-10 ગણા મોંઘા હશે. આવકનો મોટા ભાગનો હિસ્સો એમાં ખર્ચાઈ જશે અને દરેક મનુષ્ય રોગના ભોગી બનશે અને કંપનીઓના ગુલામ બનશે. એમાંથી આપણા પરિવારથી લઈને દેશને બચાવવો હોય તો દીકરીઓને રસોઈ કળાનું જ્ઞાન અવશ્ય અવશ્ય અને અવશ્ય આપીએ. દીકરાઓને પણ આપવું જોઈએ. અમારા પરિવારમાં આ પ્રથા છે કે રોજિંદી જરૂરિયાતની રસોઈ અમારા પરિવારના દીકરાઓને પણ આવડે છે. મારા દીકરા કશ્યપને પણ મેં રસોઈ કળાનું જ્ઞાન અમે આપ્યું છે. ત્યારે આજે આ લગ્ન પ્રસંગના માધ્યમે મારે કહેવું છે કે આપણા સંતાનોને આ રસોઈ કળા, ગૌપાલન, ગૌદોહન અને આહાર જ્ઞાન અવશ્ય આપીએ, એમાં જ એનું સુરક્ષિત અને સુખી જીવન સમાયેલું છે. આ શીખવા માટેની શ્રેષ્ઠતમ ઉંમર એ 14-22 વર્ષની ઉંમર છે. એમાં બાળકમાં સહજ જ પ્રાકૃતિક રીતે જિજ્ઞાસા વૃત્તિ ખૂબ જ હોય છે. ત્યારે આ ઉંમરમાં આપણા સંતાનોને રસોઈ કળા, ઘર સંચાલન, ગૌપાલન, ગૌદોહનનું જ્ઞાન અવશ્ય આપીએ. આજે મારા દીકરાને 4 વસ્તુ અર્પણ કરીએ છીએ ત્યારે એનો ઉદ્દેશ પણ રાષ્ટ્ર રક્ષા, સંસ્કૃતિ રક્ષા છે. સંકલ્પ શું પરિણામ આપે ને એનું એક બીજું ઉદાહરણ દઉં. યહૂદી પ્રજાની મૂળ ભૂમિ ઇઝરાયલ છે, જેરુસલેમ. બીજા વિશ્વયુદ્ધમાં એ પ્રજાની 1 કરોડથી વધુની હત્યા કરી નાખવામાં આવે છે અને 60 લાખ તો ખાલી હિટલર મારી નાખે છે ચેમ્બરમાં પૂરીને, અને યહૂદી પ્રજા વેર વિખેર થઈ જાય છે અને વેપારી પ્રજામાંથી અમુક પ્રજા તો ચોરીના રવાડે ચડી જાય છે અને ઇતિહાસમાં ફૂલોક તરીકે ઓળખાતી થઈ જાય છે. યુરોપમાં એ પ્રજા આપણે ડફેર જે ઓળખાય છે ને એમ ચોરી કરતી થઈ જાય છે. પણ એ પ્રજા વેર વિખેર પ્રજા એક સંકલ્પ લે છે કે એક વખત અમે અમારી ભૂમિને પાછી મેળવશું. અને ત્યારે એ જ્યારે યહૂદી મળે ને, અમેરિકામાં મળે, યુરોપના કોઈ પણ દેશમાં મળે કે એશિયા ખંડના દેશમાં મળે, પાડોશમાં રહેતા હોય ને તો એ જુદા પડતી વખતે એમ કે ઇંગ્લિશમાં એનું વાક્ય છે કે વી વિલ નેક્સ્ટ મીટ ઇન જેરુસલેમ, એટલે કે રામ રામ, હવે
ફરીને આપણે જેરુસલેમમાં મળશું આવો એનો એક સંકલ્પ સૂત્ર એ બનાવે છે. અને આ એક સૂત્રથી એને એ થોડીક મુઠ્ઠીભર પ્રજાને ફરીને એની મૂળભૂમિ જેરુસલ ઇઝરાયલ એક વખત ફરીને પ્રાપ્ત થાય છે. આના મૂળમાં એ પ્રજાનો સંકલ્પ છે કે એ એક જ સૂત્ર, એ પછી સાંપ્રદાયિકમાં નથી પડતી કે અમે તો આ બોલીએ છીએ ને અમે તો આ બોલીએ છીએ. એક જ સૂત્ર બનાવ્યું કે વી વિલ મીટ નેક્સ્ટ ઇન જેરુસલેમ, કે આપણે ફરીને જેરુસલેમમાં મળશું. આ સૂત્રએ એની મૂળભૂમિ એને પાછી અપાવી છે. આ તાકાત છે આખી પ્રજાના સંકલ્પની કે પાછું એનું રાષ્ટ્રને પ્રાપ્ત થાય છે. આજે મારા દીકરાને અને વહુને હું 4 વસ્તુ અર્પણ કરું છું. આની પાછળ મારા કુળનું તો ઉજ્જવળ ભવિષ્ય છે જ, પણ સાથે સાથે આ સંસ્કૃતિને રાષ્ટ્રને એક મોટામાં મોટો સંદેશો છે. પહેલામાં પહેલું, ગાયું ઘરે 8 છે ફેક્ટરીમાં, પણ એને ગાય ભેટ આપવામાં આવે છે. અને ગાય ખાલી શોભા માટે નહીં, ગાયથી મોટી આંગણાની બીજી કોઈ શોભા હોય જ ના શકે. પણ જીવન રક્ષા, ઉજ્જવળ જીવન, પ્રાણવાન જીવન, સફળ દાંપત્ય અને શ્રેષ્ઠ સંતતિની પ્રાપ્તિના ધ્યેયથી આ મારા દીકરાને અને અમારા કુળવધુને ગાય ભેટ આપવામાં આવે છે કે આ સંદેશો તમે તમારા પરિવારમાં અને આખા સમાજમાં ઊભો કરો. બીજું, એને 11 શાસ્ત્રો આપવામાં આવે છે. 4 વેદ, આપણા સૌના પુરુષાર્થમાંથી સર્જાયેલો ગોવેદ, ભગવદ્ ગીતા, રામાયણ, ચાણક્ય નીતિ, નીતિશતક ભર્તુહરિનું, એવા 11 શાસ્ત્રો આપીએ છીએ કે જ્ઞાન છે ને એ જ દીપક છે. જ્ઞાનની સાધના ગમે એટલું ભણ્યા પછી નિરંતર કરવાની છે. વધુમાં વધુ, જેથી દુનિયાની સંસ્કૃતિ પાસે 5-25 પુસ્તકો નહોતા, તેથી ભારતીય સંસ્કૃતિમાં 1,00,000 સંસ્કૃતના ગ્રંથો લખાયેલા હતા. એવો વિદ્વતાનો અને શાસ્ત્રનો જ્ઞાનનો વારસો મળ્યો છે. પણ દુર્ભાગ્યે અત્યારે દુનિયામાં ઓછામાં ઓછું વાંચન ભારતનું છે. જાપાન, અમેરિકા, યુરોપનું વાંચન આપણા કરતાં અનેક ગણું છે. આપણે ટીવી જોવામાં બેનો મશગુલ છે, એ દુઃખદ છે. એટલે, અને એ પુસ્તકો શાસ્ત્ર આપણા સંસ્કૃતિના, કે એમાં જીવન મૂલ્યો છે, એમાં સંસ્કૃતિના મૂલ્યો છે, સમાજના મૂલ્યો છે, પ્રકૃતિના મૂલ્યો છે, રાષ્ટ્રના મૂલ્યો છે અને ઈશ્વર પ્રાપ્તિનો માર્ગ છે, એવા શાસ્ત્રો આપવામાં આવે છે. અને ત્રીજું, એ તમે હૃદયમાં ઉતારજો. આજે તલાટીથી કલેક્ટર કદાચ અપેક્ષા રાખે ને તો ઠીક છે, પણ શિક્ષક અને તલાટીની ઘરવાળીને એમ છે કે હું તો સરકારી નોકરિયાતની ઘરવાળી છું, મારે કામ પુરુષાર્થ કરવાનો ના હોય. ઉદ્યોગપતિ આપણે ક્યારે થયા? આપણા મા બાપ, અમારા મા બાપને 16-16, 18-18 કલાક કામ કરતા અમારા બાળપણમાં જોયા છે. એમાંથી અમે ત્રણેય ભાઈઓ, અમારી બેન, એ પુરુષાર્થના સંસ્કાર લઈને અહીંયા આવ્યા, ઠાલે આવી છે. અને આજે 3-3 મોટી મોટી ફેક્ટરી પ્રાપ્ત થઈ હોય તેના માટે માત્ર અમારું જ્ઞાન જવાબદાર નથી, આ પુરુષાર્થનો વારસો જવાબદાર છે. અને પુરુષાર્થથી ધન પ્રાપ્તિ પછી પહેલો જ વિચાર આવે કે આપણા દીકરાએ કામ ના કરાય. અને દીકરી ક્યાં દેવી? તો કે જ્યાં કામ કરવું ન પડે ત્યાં. હે, મારે કેવું છે, સંસારને એટલો ઊંડાણથી જોયા પછી રાષ્ટ્રને અને સંસ્કૃતિને, પુરુષાર્થ ન કરવાની વૃત્તિ છે ને હીનમાં હીન વૃત્તિ છે. અને કોઈ દેશનો રાજા પણ જો રોજ પુરુષાર્થ ના કરે ને તો એ દેશદ્રોહી છે ને ઈશ્વરનો ગુનેગાર છે. ત્યારે આપણે એવા કોણ છીએ કે અમારે કામ ના કરાય? નાનકડું મકાન હોય ને એમાં કામવાળી રાખવાને ગૌરવ માનીએ છીએ, એ નિમ્ન વિચાર છે. એ સુખની ઓળખ નથી, એ શિક્ષણની ઓળખ નથી. અને પુરુષાર્થને જાપાનમાં ક્યાંય પ્રશ્ન નથી, કાંઈ એક માણસ મહેનત નથી કરતો, ઇઝરાયલમાં પ્રશ્ન નથી, યુરોપમાં પ્રશ્ન નથી, અમેરિકામાં પ્રશ્ન નથી. અને આપણે તો ગુલામીના 900 વર્ષમાંથી હજી માંડ કડવરીને બેઠા થઈએ છીએ. તો એની પહેલી પેઢીને વિચાર આવે કે અમારે કોઈ મહેનતનું કામ નથી કરવું, તો આ સંસ્કૃતિનું, રાષ્ટ્રનું ભવિષ્ય શું હોઈ શકે? આપણા પરિવારનું, કુળનું ભવિષ્ય શું હોઈ શકે? જેની પ્રજા 9 વાગે ઉઠે એનો સૂર્ય મધ્યાહ્ન કાળે એ કુળનો ને ઉદ્યોગનો આથમી જાય, એમાં કોઈ મેન મેખ નથી. મારા દીકરો 12મું ભણતો ને તે દી હોય ને કહેતો કે બેટા, હૃદયમાંથી એક સૂત્ર નીકળે છે કે જે વહેલો ઉઠે ને વ્યસન મુક્ત રહે ને એ આપો આપ અડધી જિંદગી જીતી જાય. તો આજે મારા દીકરાને પુરુષાર્થનું, આપણું પરંપરાનું, સંસ્કૃતિનું પ્રતીક હળ ભેટ આપવામાં આવે છે કે તું નિરંતર 10 કલાક 12 કલાક કામ કરજે આજીવન, તો જ તારા મૂળ
તારા જીવનના મૂળ અને ઉદ્યોગના મૂળ સલામત છે, નહીતર ક્યારે ઉખડી જશે ને એની તને ખબર નહીં પડે. અને એવી રીતે અમારા કુળવધુને વલોણું હાથમાં આપી છે કે જે સ્ત્રીના પુરુષાર્થનું પ્રતીક છે પણ ચિંતનનું પણ પ્રતીક છે. અને ચોથું કે આ મહાન સંસ્કૃતિ અધ્યાત્મના અતિરેકમાં અને વૈરાગ્યવાદ મુખ્ય છે કે આ દેશ 20 કરોડની વસ્તીનો દેશ ગુલામ બને છે. હે, આપણા શુભ વિચારોનું લૂંટારાઓ પાસે શું આવ્યું? અહીંથી બેનું દીકરીઓને ઘોડા પાછળ બાંધીને અફઘાનિસ્તાન લઈ ગયા હજારોની સંખ્યામાં. અહીંયા 1-1 રૂપિયા મહારાજી થઈ. તેથી કોઈ માતાજીએ પરચો કરીને બાપુએ પીરે બચાવ્યા નથી. આ ઇતિહાસનું આ નગ્ન સત્ય છે. હે, એની રક્ષા શસ્ત્રથી થાય, એની રક્ષા સંગઠનથી થાય અને એની રક્ષા જ્ઞાનથી થાય. ત્યારે ભારતીય સંસ્કૃતિમાં તમે જુઓ 20 વર્ષથી કે આ રાષ્ટ્ર સામે વિદેશીઓના આતંકવાદ વધતો જાય છે, ત્યારે પાણીનું ગાયનું કામ કરતાં કરતાં મને દેખાય છે કે 100 કરોડની આર્ય પ્રજા જો શસ્ત્ર ધારણ કરી લઈએ સમય પ્રમાણેનું યથા યોગ્ય, અને આ બહેનોને કેળે કટાર લટકતી હોય ને પર્સને બદલે, તો આ સંસ્કૃતિને યાવત ચંદ્ર દીવા કરો કોઈ દિવસ કોઈ ઉખેડી ના શકે એમાં મેન મેખ નથી. અને શસ્ત્ર ઘરમાં હોવું જોઈએ, હોવું જોઈને હોવું જોઈએ. માં હું પોતે પરવાના વાળી રિવોલ્વર રાખું છું અને જુવાન હતો ને રહેતો ને ગામડે, તેથી ધાર્યું ભાલું લાકડિયું રાખતો ઘરમાં અને એનો પ્રભાવ પડતો કે હું બહાર રહું છું પણ મને મારી જાત ઉપર ગૌરવ છે કે મારા આંગણે તો કોઈ મને લૂંટવા આવી જ ના શકે, અને મારા દીકરાને હું ધનુષ બાણ અર્પણ કરું છું અને અમારા કુળવધુને લાકડી અર્પણ કરીએ છીએ, ત્યારે આખી સંસ્કૃતિને આ સંદેશ છે કે મારાથી રાષ્ટ્રની રક્ષા સંભવ નથી. હે, સંસ્કૃતિની રક્ષા સંભવ નથી. ઈશ્વર નામ જરૂરી છે અધ્યાત્મ માટે, મનની શાંતિ માટે જરૂરી છે, પણ સંસ્કૃતિ અને રાષ્ટ્રની રક્ષા જ્ઞાતિ જાતિ સંપ્રદાયવાળાના ભેદભાવ ભૂલી એક આર્ય પ્રજા, બળવાન આર્ય પ્રજા, ગાયના દૂધથી વ્યસન મુક્ત પ્રાણવાન પ્રજા અને શસ્ત્રધારી પ્રજા હશે તો આ ભારતીય સંસ્કૃતિ અને ભારતનો સૂર્ય ફરીને પરમ ઊંચાઈ પહોંચશે અને આપણે સુરક્ષિત છીએ. આ સંદેશો જેમ આરબ પ્રજાનો દારૂ મુક્તિનો સંદેશો આખા વિશ્વમાં આચરણમાં આવ્યો, ઇઝરાયલને યહૂદીને પોતાની પ્રજાને એનું રાષ્ટ્ર પ્રાપ્ત થયું. આપણે સંકલ્પ કરીએ કે અમે ઝેર નહીં ખાઈએ, અમે તો ગાયના દૂધ ઘી અને પ્રાકૃતિક અન્ન ગ્રહણ કરી પ્રાણવાન પ્રજા થશું, અમે શાસ્ત્રોનો અભ્યાસ કરીને જ્ઞાનવાન થશું, અમે 10-12 કલાક 18 કલાક પુરુષાર્થ કરનારી પ્રજા થશું અને અમારા બાહુબળથી અમારા શસ્ત્ર બળથી સંગઠનથી અમારી સંસ્કૃતિની રાષ્ટ્રની રક્ષા અમે જાતે જ કરીશું તો આ ભારત આ સદીમાં જ વિશ્વનો મહાન દેશ અને મહાન સંસ્કૃતિ થશે એમાં કોઈ સંદેહ નથી. અને તમે સૌ આ વિચાર હૃદયમાં લઈને જાજો, તમારા કુળમાં તમારા ગામમાં અને આપણી સંસ્કૃતિમાં આ વિચારને બળવાન રીતે આચરણમાં મૂકી અને અમલમાં મૂકી અને પ્રસ્થાપિત કરવા સૌ સાથ આપવા હાથ ઊંચો કરી ખરા હૃદયથી સંકલ્પ કરે કે અમે અમારા વ્યક્તિગત જીવન માટે નહીં જીવીએ, અમે અમારી સમગ્ર જ્ઞાતિના વાડામાંથી પણ બહાર નીકળી સમગ્ર સંસ્કૃતિ અને રાષ્ટ્રને બળવાન બનાવવા વ્યસનમુક્ત જીવન જીવશું. દારૂને અમે રાષ્ટ્રમાંથી સંસ્કૃતિમાંથી તીતાંજલિ દેશું, અમે પ્રાકૃતિક આહાર ખાશું, ગાયના દૂધ ઘી ખાશું અને દેશને સંસ્કૃતિને વફાદારને સમર્પિત થઈને જીવશું. ભારત માતા કી. બેનો બધા હાથ ઊંચા કરીને એક સંકલ્પ કરે કે અમે અમારા સંતાનોને કોઈ દી ઝેર નહીં ખવડાવીએ, કોલ્ડ ડ્રિંક્સ નહીં પાઈએ, ગાયના દૂધ ઘીથી ઉછેરશું, પ્રાકૃતિક આહારથી ઉછેરશું તો ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે છે ને છે. ભારત માતા કી. મારા દીકરાને વહુને લાખ લાખ મારા હૃદયના આશીર્વાદ છે. આજ જ મને ઈશ્વરનો એક કુદરતી સંદેશ અહીંયા પ્રાર્થના વખતે અને મંડપ રોપણ વખતે મને અંદરથી મળ્યો છે. અને એક સંસ્કારી કુળની દીકરી અમારા ઘરની કુળવધુ બને છે એનું પણ અમને ગૌરવ છે. ભારત માતા કી જય. હવે રામાયણ આપવા માટે વાહ, પછી નીતિ શતક ગ્રંથ, પછી ઋગ્વેદ આવે છે, એમાં ડોક્ટર યજુર્વેદ અર્પણ કરવા માટે અરવિંદભાઈ દોમડિયા, ગોવિંદભાઈ પટેલ,
મનસુખભાઈ કિયાડા, સુરેશભાઈ પટેલ, હેમંતભાઈ ચૌહાણ, નરેન્દ્રભાઈ જીબ્બા, મનસુખભાઈ વસોયા, રામભાઈ જામંગ, ગોવેદ, ભરત ચૌહાણ તથા અન્ય પધારેલ વૈદ્યશ્રીઓ, બીએસ કાલરા સાહેબ, ધનુષ બાણ અને લાકડી, મનસુખભાઈ સુવાગિયા અને મુક્તાબેન તથા ગીરના જંગલમાંથી આવેલ ગોપાલક કન્યા મયા, વેવાઈ મુકેશભાઈ વિરાણી તથા અલ્પાબેન, પંચાળ પ્રદેશના ત્રણેતરિયા મેળાનું પ્રતીક છત્રી, પાઘડી, બંડી, પૂજ્ય બાપુએ, મોરારી બાપુએ એક સંદેશો મોકલ્યો છે અને પ્રસાદીનો એક ટી શર્ટ અને સાડી પણ મોકલ્યા છે. ચી કશ્યપ, અમે પ્રસન્ન દાંપત્ય માટે પૂજા પ્રાર્થના આશીષ. રામ સ્મરણ સાથે પૂજ્ય બાપુ અને વરરાજાનું સન્માન કરે છે. નરેન્દ્રભાઈ જીબા,
संतन अभिराम धाम क्रमत रमत प्रमत काम प्रमत श्रमत नमत ग्राम वाम हाम लोभे ए घटन घटन अति उदाम थन गन तन ठाम ठाम तज विश्राम गति विभ्राम श्याम सुंदर शोभे जमुना के नीत नीर खेलत बल बीर बीर सहुवट सट सकट फिर कटि सुधीर काचे ए हरिहर गज हेर हेर विकसत सुर बेर बेर फरगट गट फेर फेर नटवर नाचे अरे फरगट गट फेर फेर नटवर नाचे आज आनंद आज उछना
મારા પરિવારને આંગણે ભલે આવ્યા એ અમારે સુવા ગયા પરિવાર જોતા તા તમારી વાત.